ગુજરાતની રાજનીતિના એક સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેની જો નજર તેની પર જો નજર કરવામાં આવે તો મનસુખ માંડવિયાના નિવેદન બાદ હવે પાટીદાર નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પણ અગાઉ જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી અને તેની વાત કરવામાં આવે તો એમાં મનસુખ માંડવિયાએ એક નિવેદન આપ્યું હતું કે પાટીદાર એટલે જ ભાજપ, અને આ જ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું હતું. નરેશ પટેલ ખોડલધામ પ્રમુખના નિવેદન બાદ હવે એસપીજી નેતા લાલજી પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે એક બેઠકમાં નિવેદન આપ્યું હતું કે પાટીદાર એટલે ભાજપ એવું કાંઈ જ નથી, પાટીદાર તમામ પક્ષની સાથે છે અને પાટીદાર સમાજના પ્રશ્નો ઉકેલવા તેમણે માંગ કરી છે. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું હતું બેઠકમાં કે સમાજના પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવશે. ભાજપની જન આશીર્વાદ યાત્રાની જો વાત કરવામાં આવે તો જન આશીર્વાદ યાત્રાને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાએ પણ 3 દિવસ ગુજરાતના સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં યાત્રામાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત આ જ સમય દરમિયાન મનસુખ માંડવિયાએ એક નિવેદન આપ્યું હતું કે પાટીદાર એટલે ભાજપ, અને આ જ નિવેદનને કારણે રાજકારણ ગરમાયું હતું, જેને લઈને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના નિવેદન બાદ હવે એસપીજી નેતા લાલજી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે કે પાટીદાર એટલે ભાજપ એવું કાંઈ જ નથી, પાટીદાર તમામ પક્ષની સાથે છે અને તમામ માંગ ઉકેલવા માટે રજૂઆત કરી છે. વધુ જાણકારી માટે ફોન લાઈન ઉપર જોડાયા છે એસપીજી નેતા લાલજી પટેલ. જી લાલજીભાઈ, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. મહત્વના સમાચાર અત્યારે એ સામે આવી રહ્યા છે કે જે મનસુખ માંડવિયાની જન આશીર્વાદ યાત્રા બાદ હાલ આપનું એક નિવેદન સામે આવી રહ્યું છે કે પાટીદાર એટલે ભાજપ, માંડવિયાએ એવું નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ આપે જણાવ્યું કે પાટીદાર એટલે ભાજપ એવું કંઈ નથી. શું આપ વધુ જાણકારી આપવા માંગો છો? જો પાટીદાર એટલે ભાજપ ને જયારે બહુ નાનો છોડ હતો એથી મોવટ વૃક્ષ બનાવવામાં જો કોઈનો સિંહ ફાળો હોય તો પાટીદાર સમાજ નો જ હતો. અને પાટીદાર હર હંમેશ પહેલા ભાજપ જોડે જ હતા, પણ જ્યારથી અનામત આંદોલન ની શરૂઆત થઈ અને જયારે અમે ઓબીસી માં સમાવા આંદોલન કર્યું ત્યારે જે પાટીદારો ઉપર દમન ગુજારવામાં આવ્યું અને 14 પાટીદાર ભાઈઓ શહીદ થયા અને એના પછી હજારો યુવાનો ઉપર જયારે કેસો થયા ત્યારે ભાજપ સરકાર તરફથી તેમના મંત્રીઓ દ્વારા અમારા આંદોલનકારીઓ સાથે વારંવાર મીટિંગ કરવામાં આવી. અમારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, આગેવાનો અને આંદોલનકારીઓ ભેગા થઈ સરકારના પ્રતિનિધિઓ જોડે, જવાબદાર વ્યક્તિઓ જોડે મીટિંગ કરી એ વખતે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે તમામ કેસો પાછા ખેંચી દેવામાં આવશે અને શહીદ પરિવાર, જે 14 ભાઈઓ શહીદ થયા છે, એમના પરિવારને સરકારી કે અર્ધસરકારી નોકરી આપવામાં આવશે. તો આ મુદ્દો આજે 2015 થી લઈ 2021 આવી ગઈ ને નવી વિધાનસભા 2022 પણ નજીક આવવાની થઈ તો પણ આ મુદ્દાનો કોઈ સોલ્યુશન આવ્યું નથી. એટલે ભાજપ સાથે પાટીદાર હોઈ શકે, પણ ક્યારે હોઈ શકે? પહેલા તો તમે અમારા મુદ્દા ક્લિયર કરો, પછી જ લોકો તમારી વાતમાં વિશ્વાસ કરશે. બાકી પાટીદાર સમાજ એ પોતે વિચારી શકે છે અને પોતે લોકશાહીમાં બધા જ લોકો દરેક પક્ષ સાથે જોડાઈ શકે છે, એમાં કોઈ પર્ટિક્યુલર કોઈ પક્ષ સાથે જોડાયેલા ના હોય. તમામ પક્ષો સાથે પાટીદાર સમાજ જોડાયેલો છે અને બહુ મોટો સમાજ છે, એટલે દરેકની વિચારસરણી અલગ અલગ હોઈ શકે. જે લાલજીભાઈ આપે જણાવ્યું તેવી રીતના કે જે પાટીદારની જો વાત કરવામાં આવે તો જે પણ જે પાટીદારોનું જે કહી શકાય કે જે લોકો ને શ્રદ્ધાંજલિ માટેનો પણ એક કાર્યક્રમ યોજવાની એક રણનીતિ ઉપર પણ હતી. સરકારે જે વાત કરી હતી, જે પાટીદારોને જે વચન આપ્યા હતા કે જે પણ પરિવારજનો છે જે શહીદોના, તેમના પરિવારજનોને પણ સહાય કરવામાં આવશે, સરકારે એમનું કમિટમેન્ટ, એમનું વચન પૂરું નથી કર્યું ને તેને લઈને ક્યાંક આકરો સૂર જોવા મળી રહ્યો છે, એવું કહી શકશો આપ? આ ચોક્કસ સરકારે જે વચન આપ્યું હતું કે અમે સરકારી કે અર્ધસરકારી નોકરી આ દુઃખી પરિવારને આપીશું, પણ હજી સુધી તમામ પરિવાર એવા છે કે અમે કોન્ટેક્ટમાં છીએ, બધાના બહુ દુઃખી છે. એમનું કહેવું છે કે સરકારે અમારા પરિવારમાંથી હજી સુધી કોઈને નોકરી આપી નથી. બીજું કે જે ભાઈઓ શહીદ થયા છે, તમામ ભાઈઓની જ્યારથી આ ઘટના બની 26 ઓગસ્ટ 2015 અને અમે ત્યારથી નક્કી કર્યું હતું સર્વાનુમતે કે દરેક વખતે 26 ઓગસ્ટે અમે પાટીદાર બલિદાન દિવસ એટલે કે શહીદ દિવસ અમે રેગ્યુલર ઉજવશું. એટલે આવતી 26 ઓગસ્ટે પણ ગુજરાતની અંદર મોટી બધી બધી સિટીઓમાં અને દરેક જગ્યાએ પાટીદાર શહીદ દિવસ ઉજવવાનો છે અને એમની યાદની એમની યાદોમાં
અને અમે સરકાર જોડે માંગવા માંગીએ છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ કે અમારા તમે જે જૂના પ્રશ્નો છે એ સોલ્યુશન કરો અને આ શહીદ પરિવારને આ નોકરી રૂપે ભેટ તમે આ શહીદ પરિવાર દિવસે આપો. લાલજીભાઈ, એક પ્રશ્ન એવો થાય છે કે 2022 ની ચૂંટણી હવે સામે જ હોય એવું લાગી રહ્યું છે, 2021 ચાલી રહી છે અને જન આશીર્વાદ યાત્રાનું પણ હમણાં કાર્યક્રમ યોજાઈ ગયો, ક્યાંક ને ક્યાંક પાટીદારોની મત બેંકને રીઝવવાનો પ્રયાસ થઈ રહ્યો એવું લાગી રહ્યું છે ભાજપ તરફથી આપને? જો પાટીદાર ગુજરાતની અંદર સૌથી મોટો વર્ગ ધરાવે છે એટલે તમામ પક્ષો અમે તો જોઈ જ રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા જ લોકો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે પાટીદારનો પ્રેમ અમારા ઉપર વરસે. પણ જે પાર્ટી પાટીદારોનું કામ કરશે, પાટીદારના મુદ્દાને સાથ સહકાર આપશે, મને વિશ્વાસ છે એ પાટીદાર સમાજ ચોક્કસ એ બાજુ વળશે. જેલાલજીભાઈ, આપનો આભાર. આપણી સાથે મંતવ્ય ન્યૂઝમાં જોડાયા છે ફોનલાઈન ઉપર ચિરાગભાઈ પટેલ. જી ચિરાગભાઈ, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. હાલમાં જ એસપીજી નેતા દ્વારા પણ મંતવ્ય ન્યૂઝ ઉપર જાણકારી આપવામાં આવી કે મનસુખ માંડવિયાનું જે નિવેદન હતું પાટીદારે એટલે ભાજપ, અને તેને લઈને તેમણે સ્પષ્ટ કર્યું છે એસપીજી નેતા લાલજીભાઈ પટેલે કે પાટીદાર એટલે ભાજપ એવું કઈ જ નથી, પાટીદાર તમામ પક્ષની સાથે છે. શું છે આપની પ્રતિક્રિયા આ મુદ્દે? પહેલા તો લાલજીભાઈના નિવેદન સાથે અંશત સંમત છું કે લાલજીભાઈ જે રીતે સામાજિક કામ કરી રહ્યા છે એ સારી વાત છે, પરંતુ જયારે રાજનીતિની વાત આવે ને મનસુખભાઈના સ્ટેટમેન્ટની વાત આવે તો મનસુખભાઈ એક ખુલ્લા દિલથી વાત કરેલી છે કે પાટીદાર એટલે ભાજપ, એટલે એનો મતલબ કે ઘણા અંશે પાટીદારો ભાજપમાં માને છે, પહેલા પણ માનતા હતા, થોડો સમય શરૂઆત આંદોલનના સમયે થોડોક વિમુખ થયા છે, પરંતુ ફરીથી પાટીદારો પાછા ફરીથી ભાજપ સાથે છે એવું મનસુખભાઈનું નિવેદન છે. અને કોઈ પણ પાટીદારો નહીં, કોઈ પણ આખે આખો સમાજ ક્યારેય એક પાર્ટીમાં ન હોય, પરંતુ મોટા ભાગનો સમાજ જયારે કોઈ એક પાર્ટીને બિલોંગ કરતો હોય ત્યારે એવું જ કહી શકાય કે પાટીદાર એટલે ભાજપ મનસુખભાઈના જોડે. પરંતુ લાલજીભાઈ પણ જે રીતે કહી રહ્યા છે કે પાટીદારો બધી પાર્ટીમાં છે તો એ પણ સાચી વાત છે કે આખો આખો સમાજ ક્યારે એક પાર્ટીમાં ન હોય તો એ પણ વાત સાચી છે. એટલે આને બહુ મૂળ તૂળ આપ્યા વગર દરેકના સ્ટેટમેન્ટને પોતાની રીતે એક ચિરાગભાઈ, એક પ્રશ્ન એ પણ થાય છે કે જેમ લાલજીભાઈ જણાવ્યું તેવી રીતના આપ પણ ભાજપ નેતા છો, આપ પણ પાટીદાર છો. અગાઉ એમણે જેમ લાલજીભાઈએ જણાવ્યું તેવી રીતના કે જે જે શહીદો હતા પાટીદાર શહીદો તેમના પરિવારોને જે સરકારી નોકરી સહિતની જે માંગ હતી, જે સરકાર સામે રજૂઆત પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક હજી પૂરી નથી થઈ અને તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ઉગ્ર સુર આવ્યો હોય એ બાબતે શું આપની પ્રતિક્રિયા છે? એમાં લાલજીભાઈની વાત સાથે હું અંશત એમાં પણ સંમત છું કે ઘણા બધા કેસો સરકાર તરફથી પાછા ખેંચવાની જે વાત હતી એ ઘણા બધા કેસો પાછા ખેંચ્યા પણ છે અને થોડા ઘણા કેસો હજુ ક્યાંય કોર્ટના કે કોઈ બીજા પૂછવાળાના હિસાબે છે, તો એ પણ હજુ સરકાર પાછા ખેંચવા માટે હજુ તૈયાર છે. સરકારે જે રીતે કહ્યું હતું કે એ કેસો પાછા ખેંચાશે તો એ પણ સરકાર ખેંચશે. અને લાલજીભાઈ જે રીતે વાત કરી રહ્યા છે એ વાત સામાજિક રીતે લાલજીભાઈ બહુ સારું કામ કરી રહ્યા છે સમાજ માટે, પરંતુ ગુજરાતમાં ફક્ત પાટીદાર સમાજ એક જ સમાજ પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટી સાથે એવું પણ નથી. હા, મોટા ભાગનો પાટીદાર સમાજ ભાજપને બિલોંગ કરે છે, ભાજપને બધી જ રીતે સપોર્ટ કર્યો છે, પરંતુ બીજો બધો સમાજ જયારે કોઈ રાજકીય પાર્ટીની વાત હોય ત્યારે દરેક સમાજના મતની જરૂર અથવા દરેક સમાજને સાથે લઈને ચાલવાનું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ફક્ત પાટીદાર સમાજની સાથે સાથે દરેક સમાજના લોકોને આજે વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી ઉપર, કે દરેક સમાજના લોકો પાર્ટીને મત આપી રહ્યા છે અને પાર્ટીને માની રહ્યા છે. ચિરાગભાઈ, હવે આગામી 2022ની ચૂંટણીની કહી શકાય કે જે વિધાનસભાની ચૂંટણીને લઈને પણ તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી છે, ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એવું ચોક્કસથી કહી શકાય, જન આશીર્વાદ યાત્રા પણ યોજાઈ. આપનું શું માનવું છે કે 2022માં પાટીદારોની મત બેંક કોને ફળશે? એ તો હજુ ચૂંટણીને તો બહુ વાર છે અને આવનારો સમય જ બતાવશે કે પાટીદારો કોને ફળશે, પરંતુ હું જ્યાં સુધી મારું અંગત મંતવ્ય છે કે અને પાર્ટીના આગે શીર્ષ નેતૃત્વનું પણ નિવેદન હંમેશા રહ્યું છે કે પાટીદારો હંમેશા ભાજપની સાથે રહ્યા છે અને રહેવાના જ છે, એ ચોક્કસ પણ હું કહી શકું છું. બિલકુલ ચિરાગભાઈ, અહીંયા એક પ્રશ્ન એ પણ છે કે અગાઉ લાલજીભાઈ જણાવ્યું હતું કે તેઓ હવે 26 ઓગસ્ટે બલિદાન દિવસનો એક કાર્યક્રમ તેઓ ઘડવાના છે અને તેમાં પાટીદારના જે સંગઠન છે એ એક મંચ ઉપર એક રણનીતિ ઘડશે, આ મુદ્દે આપની શું પ્રતિક્રિયા હોઈ શકે? સારી વાત છે, 5 વર્ષે ફરીથી જયારે પાટીદાર સમાજ માટેની વાત થઈ રહી છે તો સારી વાત છે. દરેક વ્યક્તિને, દરેક સામાજિક કામ કરતા વ્યક્તિને પોતાના સમાજ માટે કામ કરવાનો અધિકાર છે, હક છે, તો
આનંદની વાત છે કે લાલજીભાઈ ફરીથી પાટીદાર સમાજ માટે જે કામ ચાલુ કર્યું છે તો એમનો વ્યક્તિગત અધિકાર છે, સામાજિક અધિકાર છે અને દરેક કામ કરી શકે છે સ્વતંત્ર રીતે સમાજ માટે. ચિરાગભાઈ, અહીંયા એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે ભાજપની જો વાત કરવામાં આવે તો તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને. ભાજપ પક્ષની જો વાત કરવામાં આવે તો ડેમેજ કંટ્રોલને લઈને પાટીદારોને મનાવવા માટે શું આગળ તેમની કોઈ મહત્વપૂર્ણ રીતના જાહેરાત થઈ શકે, આપનું શું માનવું છે? ચૂંટણી આવી છે અને ડેમેજ કંટ્રોલ કરવાનું ભારતીય જનતા પાર્ટીની કોઈ નીતિ હોતી જ નથી. પાર્ટી 365 દિવસ કામ કરવાની પાર્ટી છે, એટલે નાના મોટા પ્રશ્નો જે પણ બન્યા હોય એને સતત પ્રજાની વચ્ચે રહીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એને એને માન આપતા હોય છે, પ્રજાના પ્રશ્નો નિરાકરણ લાવતા હોય છે. અને જયારે ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે ત્યારે એની સવિશેષ ફરજ બને છે કે સરકાર પ્રત્યે સરકારની જે યોજનાઓ છે એ નાના માણસ સુધી પહોંચે, એના માટે સતત પ્રયત્નશીલ ભારતીય જનતા પાર્ટી એ 365 દિવસ લોકોની વચ્ચે જઈને કામ કરી રહી છે. પ્રશ્ન એ પણ હતો કે અગાઉ જેવી રીતના વાત સામે આવી કે જે પણ પાટીદાર શહીદોના પરિવારજનોને નોકરીની સહિતની જે વિવિધ માંગો હતી, પાટીદાર સમાજની જે મુખ્ય માંગો હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક હજી સરકાર હજી પૂરી નથી કરી, તો હવે કેટલા સમયમાં સરકાર દ્વારા આ અંગેનું આયોજન થઈ શકે, આપનું શું માનવું છે? સરકાર અને સામાજિક આગેવાનોએ જે મધ્યસ્થી કરી હતી એમાં શું ખૂટે છે, શું બાકી છે, સામાજિક આગેવાનો ને પણ ખ્યાલ છે. અને હા, એ લાલજીભાઈની વાત સાથે પણ હું સંમત છું કે એ મૃત પરિવારોના કુટુંબીજનને નોકરી આપવા માટેનું એક વાત હતી, એ હજુ પેન્ડિંગ છે. પરંતુ મેં ઘણા પ્રયત્નો કર્યા છે, ત્યારે કોઈ સાથે હતું નહીં, પરંતુ લાલજીભાઈ જયારે આ વાત કરી છે ત્યારે લાલજીભાઈના એ વાતને હું સમર્થન આપું છું, એની સાથે છું. અને હું ઈચ્છું છું કે એ દરેક પરિવારના કોઈ ના કોઈ વ્યક્તિને નોકરી મળે. પડતર માંગો છે તેને લઈને પણ સરકાર સાથે રજૂઆત કરવામાં આવશે કે તેમની માંગો વહેલી તકે પૂરી થાય. આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે દિનેશભાઈ બંભણિયા, પાસ નેતા. દિનેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એસપીજી નેતા હવે લાલજી, અગાઉની વાત કરવામાં આવે તો જે માંડવિયાના નિવેદન જે હતું કે પાટીદાર એટલે ભાજપ, ત્યારબાદ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી હતી કે ભાજપ એવું જ નથી પરંતુ પાટીદારો અન્ય પક્ષોની સાથે પણ હોઈ શકે. લાલજીભાઈ પટેલ, એસપીજી નેતાએ પણ જણાવ્યું કે પાટીદાર સમાજના પ્રશ્નો ઉકેલવા માંગ કરાય છે, આપનું શું માનવું છે? જે બિલકુલ લાલજીભાઈની વાત સાચી છે. નરેશભાઈએ જે વાત કરી એ મુજબ ગુજરાતમાં પાટીદાર સમાજ દરેક પાર્ટીઓ સાથે, દરેક વિચારધારા સાથે જોડાયેલો હોય છે. કોઈ એક પાર્ટીની કે એક વિચારધારા સાથે જોડાયેલો આ બોલો સમાજ ના હોઈ શકે. બીજી બાબત એ છે કે પાટીદાર સમાજની ઘણી બધી માંગણીઓ પેન્ડિંગ છે. હવે ગુજરાત સરકાર છેલ્લા 4 વર્ષથી આજકાલ કરીને અમારા પોલીસ કેસો પાછા ખેંચવાના હોય કે શહીદ પરિવારોને નોકરી આપવાની વાતમાં હજી સુધીમાં કોઈ જાતનું ઇમ્પ્લિમેન્ટ મળ્યું નથી. એટલે જે લાલજીભાઈ વાત કરી છે, આગામી સમયમાં અમે લોકો સાથે મળી અને બધા એક સાથે સંગઠન કરી અને તમામ માંગણીઓ પૂરી થાય એના માટેના પ્રયાસો કરવામાં આવશે. દિનેશભાઈ, અહીંયા એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે આપે જેમ જણાવ્યું તેવી રીતના લાલજીભાઈ પણ અગાઉ જણાવ્યું કે પાટીદાર સમાજના ઘણા બધા પ્રશ્નો ઘણા સમયથી પેન્ડિંગ છે કે જે હજી સુધી ઉકેલાયા નથી. હવે આગામી વર્ષની જો વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણી માથે આવીને ઊભી છે, કારણ કે તમામ પક્ષોએ અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ વખતે પાટીદાર ફેક્ટર કોને ફળશે, શું લાગી રહ્યું છે આપને? જો પહેલી વાત અમારી એ છે કે અમારી રાજકીય એજન્ડાઓ સાથેની કોઈ વાત નથી, અમારી માંગણી સરકાર પાસે છે અને કોઈ પણ સરકાર હોય એ સરકારે પોતાના વચનો અને આપેલા વાતને પૂરી કરવી જોઈએ, એ જ અમારી માંગણી છે. 2022માં પાટીદાર સમાજની જે હિતની વાત હશે અને આ કોઈ એક કે બે પાંચ વ્યક્તિઓ નક્કી ના કરી શકે, એ સમગ્ર ગુજરાતનો પાટીદાર સમાજ કરતો હોય છે. પરંતુ ચૂંટણીને લક્ષીને આ કોઈ કાર્યક્રમ નથી કે ચૂંટણીને લક્ષીને કોઈ આ માંગણી નથી. 4 વર્ષનો સમય થવા આવ્યો છે, છતાં પણ હજી સુધીમાં કરેલા વચનો પૂરા નથી થયા, એના માટેની માંગણી કરવામાં આવશે. દિનેશભાઈ, અહીંયા એક પ્રશ્ન એ હતો કે મનસુખ માંડવિયાએ જે મેઇન નિવેદન આપ્યું હતું જન આશીર્વાદ યાત્રામાં કે પાટીદાર એટલે ભાજપ, એટલે ક્યાંક ને ક્યાંક પાટીદારો ભાજપની સાથે હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો. લાલજીભાઈએ તો સ્પષ્ટ કરી દીધું, અગાઉ નરેશભાઈ પટેલે પણ સ્પષ્ટ કર્યું, આપનું શું માનવું છે આ અંગે? જો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે મનસુખભાઈ માંડવિયાએ જે વાત કરી છે તે અત્યારે ચૂંટણી લક્ષી વાત છે. અત્યાર સુધી પાટીદારો સમાજના પ્રશ્નો સોલ્વ નથી થયા તો એ બાબતે કોઈ પણ બાબતનું નિવેદન અત્યાર સુધીમાં આપવામાં આવ્યું નથી અથવા એને વાતને ધ્યાને લેવાય નથી. જી દિનેશભાઈ, આપ જોડાયેલા રહેશો. કોંગ્રેસ નેતા વંદનાબેન પટેલ પણ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. વંદનાબેન, આપનું મંત્રી ન્યૂઝમાં સ્વાગત છે. હાલમાં જ
જે મનસુખ માંડવિયાનું જે એક નિવેદન હતું જન આશીર્વાદ યાત્રાનું, પાટીદાર એટલે ભાજપ, તેને લઈને એસપીજી નેતા લાલજી પટેલે પ્રતિક્રિયા આપી કે પાટીદારોના પ્રશ્નો પેન્ડિંગ છે, એટલે કે હજી સુધી ઉકેલાયા નથી ને, પાટીદાર તમામ પક્ષની સાથે હોઈ શકે, માત્ર ભાજપની સાથે નહીં. આ મુદ્દે આપની શું પ્રતિક્રિયા છે? બિલકુલ લાલજીભાઈ, અમારા એક પરિપક્વ પાટીદાર લીડર છે, મારા માટે પણ સન્માનનીય મોટા ભાઈ છે. આજે રક્ષાબંધન નિમિત્તે એમને અને આપ સૌ ભાઈઓને રક્ષાબંધન જેવા પર્વનું સામાજિકરણ થવું જોઈએ માટે પણ શુભકામનાઓ પાઠવું છું. બીજું, મનસુખભાઈ પણ મારા ભાઈ છે અને એમને મોટા ભાઈને મારે કહેવું છે કે પાટીદાર સમાજ એ ભારતીય જનતા પાર્ટીની જાગીર નથી અને પાટીદાર સમાજ આ વખતે કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી પાસે રહેવાનો નથી. કારણ કે ભૂતકાળની અંદર 14 જેટલા દીકરાઓને શહીદ કર્યા પછી લેશ માત્ર પણ લાગણી કે ખેદ બતાવ્યો નથી, માફી માગી નથી. આજે નરેન્દ્રભાઈ મોદી જ્યાં પહોંચ્યા છે એમાં પાટીદાર સમાજનું ભૂતકાળમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. એના પછી પણ પાટીદાર સમાજના 14 દીકરાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે ત્યારે પાટીદાર સમાજ ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટી સાથે નથી, એવું હું સ્પષ્ટપણે કોંગ્રેસના નેતા તરીકે નહીં પરંતુ એ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના જે પણ લોકો છે પાટીદાર ના નામે જે પણ પોતાની હાઈક બનાવી છે એ તમામ સ્વાર્થી લોકોને મારે કહેવું છે કે આ 14 જેટલા દીકરાઓને જે મોતને ઘાટ ઉતાર્યા છે એમને તમે ન્યાય અપાવી શક્યા નથી. એમના પરિવારજનોને જે પણ જોબ અપાવવાની હતી એ પણ અપાવી શક્યા નથી. જે પણ પાટીદાર સમાજના દીકરાઓ પર કેસ ચાલી રહ્યા છે એ પણ તમે એમાં પણ ન્યાય અપાવી શક્યા નથી. ત્યારે તમને લોકોને આવું બોલવાનો બિલકુલ લેશ માત્ર અધિકાર નથી. આવી બાબતો પર ટિપ્પણી કરતા પહેલા મનસુખભાઈએ ખૂબ વિચારવું જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે ખરેખર તમે લોકો વોટની જ રાજનીતિ કરો છો કે લોકોની પાટીદાર સમાજની સંવેદનાની પણ તમને થોડી પણ લાગણી છે કે નહીં? જે વંદાબેન, અહીંયા આપે જેમ જણાવ્યું તેવી રીતના કે જે પાટીદારોની લાગણી લુભાઈ છે, કારણ કે જે પાટીદાર શહીદોને પરિવારની જે માંગ હતી અને વિવિધ માંગો જે છે કે જે સરકારે હજી સંતોષી નથી ને, જેને લઈને આ વિવાદ અત્યારે સામે આવી રહ્યો છે, આપનું શું માનવું છે કે વિધાનસભા ચૂંટણીમાં પાટીદારો કોને ફળશે, પાટીદારોની મતબેંક કોને ફળશે? મારું ડેફિનેટલી એટલું તો અનુમાન છે અને પાટીદાર સમાજમાં આજે હું ઘેર ઘેર ફરતી હોઉં છું, બેસવા માટે જતી હોઉં છું, પાટીદાર સમાજના મેળાવડા અને ફંક્શનમાં જઉં છું ત્યારે પાટીદાર સમાજ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના શાસનની આખી જે સિસ્ટમ છે કે ગરીબોને વધારેમાં વધારે ગરીબ કરવાના અને માત્ર ધનવાનોને સાચવવાના મોંઘવારી વધારી છે, આજે ગેસના બાટલાની સબસિડી ખાઈ ગયા છે, ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને એમાં પાટીદાર સમાજ એ નોંધપાત્ર મહત્વપૂર્ણ સમાજ છે કે આખા ગુજરાતની રાજનીતિને એક નવી દિશા આપી શકે છે. ત્યારે હું ડેફિનેટલી કહીશ કે ખરેખર આજે સમગ્ર ગુજરાતની જનતા એ હવે ભારતીય જનતા પાર્ટીના 26 વર્ષના લાંબા શાસનથી હતપ્રત થઈ ગયો છે અને ક્યારે એ લોકો શાસન છોડી અને જાય અને ગુજરાતની જનતાને સુખાકારીનું જીવન મળે એ દિશામાં ડેફિનેટલી આખા ગુજરાતની જનતા મીટ માંડીને બેઠી છે. જી વન્નાબેન અને દિનેશભાઈ વંભણિયા, આપ બંનેનો આભાર મંત્રી ન્યૂઝમાં જોડાવા બદલ. તો આ મનસુખ માંડવીના નિવેદન બાદ એસપીજી નેતા લાલજીભાઈ પટેલનું જે નિવેદન સામે આવ્યું કે પાટીદાર એટલે ભાજપ એવું કાંઈ નથી અને પાટીદાર તમામ પક્ષની સાથે છે, તમામ જે પ્રશ્નો બાકી છે તેને સરકાર ઉકેલે નહીતર આગામી સમયમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે.